નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યવર્ત એજ્યુકેશન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સમાજમાં પ્રકરણ 7 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. હવે એમાં જે ભારતના નૃત્યો છે, શાસ્ત્રીય નૃત્યો, તેના વિશેની વાત આપણે અગાઉના વિડીયોમાં કરતા હતા, અને તેમાં બે નૃત્યો વિશે વાત કરવાની બાકી છે, તો તેના વિશે જોઈએ. કુચીપુડી નૃત્ય, તો તેના વિશે જોઈએ તો ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો જે ઉદ્ભવ છે, આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યને 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. એટલે કે યક્ષગાન તરીકે જે ઓળખાતું નૃત્ય હતું, તે નૃત્યએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. કુચીપુડી નૃત્ય, જેનું ચિત્ર અહીં આપેલું છે તમારા પુસ્તકમાં. ત્યારબાદ બિહુ. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે, આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ ગાન દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે. ઢોલ, પેપા અને વાંસળી જેવા વાદ્યોનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. એટલે કે ઢોલ, પેપા અને વાંસળી જેવા વાદ્યો સાથે આ નૃત્ય રજૂ થતું હોય છે. હવે આવે છે ચિત્રકલા, જેમાં લઘુ ચિત્રોની પરંપરા, એ મુદ્દા ઉપર જોઈએ આપણે. ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, જેનો એક વિશિષ્ટ ભાગ લઘુ ચિત્રોની પરંપરા છે. લઘુ ચિત્રો એટલે નાના કદના ચિત્રો. લઘુ ચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા પ્રાચીનતમ લઘુ ચિત્રો આપણને તાડપત્રો અને કાસ્ટ એટલે કે લાકડા પર દોરેલા મળી આવ્યા છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુ ચિત્રો આપણને જોવા મળે છે. મુઘલ કાળમાં તેનો ખૂબ વિકાસ થયો, કારણ કે મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. એટલે કે મુઘલ સમયમાં જે આ ચિત્રકલા છે, તેનો જે લઘુ ચિત્રોની જે કલા છે, તેનો ખૂબ વિકાસ થાય છે અને તેને પ્રોત્સાહન મળતું જાય છે. ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર ચિત્રો જે દોર્યા હતા, જે લઘુ ચિત્રો છે તે ખૂબ સુંદર રીતે દોર્યા હતા. અહીં પણ એક લઘુ ચિત્રનું જે તસવીર એટલે કે ચિત્ર અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. એમાં ભગવાન શ્રી કૃષ્ણનું જે રાસ છે ગોપીઓ સાથે, તેનું ચિત્ર આપેલું છે. રાજદરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુ ચિત્રોના વિષય તરીકે રહેતા હતા. આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા હતા. આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે ચિત્ર છે તે બહુ સારું બન્યું હોય તો એ રાજાને કે કોઈ વ્યક્તિ, જે નાની વ્યક્તિ છે, તેને ભેટમાં આપવામાં આવતું હતું. તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા. એટલે કે ત્યારે એવું હતું કે બાદશાહ એટલે કે જે રાજા અને તેના નજીકના જે મંત્રીઓ છે તે જ તેને જોઈ શકતા હતા, અન્ય લોકોને તે જોવા ન મળતું હતું. ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુ ચિત્રો જોવા મળે છે. આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ પડેલું છે. એટલે કે પ્રતિબિંબ, સમાજ જીવનની જે ઝાંખી છે તે આપણને જોવા મળે છે. આ લઘુ ચિત્રો તેની રજૂઆત
કરતા હોય છે. ચિત્રની શૈલી, ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા જેની વાત કરીએ, મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષત્રિય રાજ્યોએ ચિત્રકલાને આશ્રયા, એટલે કે મુઘલ સામ્રાજ્યનું જ્યારે પતન થયું ત્યારબાદ જે તેના ક્ષેત્રના પ્રદેશના જે રાજાઓ છે એ રાજ્યોએ ચિત્રકલાને આશ્રયસ્થાન આપ્યું છે, જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા. આ શાસકોએ તેમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું. મેવાડ, જોધપુર, બુંદી, કોટા, કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કરાવ્યું હતું. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો, જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે. ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો આપણને જોવા મળે છે. નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા, એટલે કે જે નાદિર શાહનું આક્રમણ તેનાથી છુપાવવા માટે એટલે કે બચવા માટે અને દિલ્હી વિજયને કારણે જે મુઘલ કલાકારો છે તે પહાડી વિસ્તારોમાં વસવાટ કરે છે, જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગડા શૈલીનો વિકાસ થયો. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. કાંગડા શૈલી જે પહાડી વિસ્તારમાં જે ચિત્રકારો વસ્યા તેમણે ત્યાંની જે પહાડોના ચિત્રોનું સર એટલે કે નિરૂપણ કર્યું અને તેને પહાડી ચિત્રકલા પણ કહેવાય છે અને કાંગડા શૈલી તરીકે તેનો વિકાસ થાય છે. 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈને એક નવી શૈલી વિકસાવી. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી. એટલે કે વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ જે કાંગડા શૈલીની ખૂબ જ સારી એવી વિશેષતા કહી શકાય. રાજપૂતોની વીરતાભરી ગાથા તેમાં જોઈએ તો બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારકો કાવ્યો અને ગીતો દ્વારા વર્ણવતા હતા. આ કથાઓમાં રાજપૂતોની સુરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા. રાજપૂતોની સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા. રાજપૂત સ્ત્રીઓ પણ સુરવીરતામાં પાછી પડે તેમ નહોતી. તેઓ જીવન અને મરણ બંનેમાં સુરવીર પતિના પગલે ચાલતી હતી અને સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. પીર સુફીવાદોના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, માનવતાની સેવા. સમયાંતરે સુફી જુદા જુદા સિલસિલા એટલે કે શ્રેણીમાં વહેંચાઈ ગયા. દરેક સિલસિલાના પીર માર્ગદર્શક હતા, જે ખ્વાજા એટલે કે શેખ તરીકે પણ તેઓ ઓળખાતા હતા. પીર એટલે કે જે ખ્વાજા અને શેખ તરીકે પણ તેઓ ઓળખાય છે. એટલે સુફીવાદના મતે આપણે જે સુફીવાદી પરંપરાની વાત છે તેના મતે જે ધર્મ છે એ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, તેઓ એવું તેઓ એક પોતાનું જે ઉદાહરણ છે તે રજૂ કરતા હતા અને માનવતાની સેવા કરતા. તો અહીં ખ્વાજા અને શેખ તરીકે જે ઓળખાતા પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા હતા. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રસ્થિત થયા. ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા. પાળી એટલે કે જે દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેલા એટલે કે દુશ્મનો સામે જે સામી છાતીએ ઊભા રહેલા હોય એવા રહેનાર ઊભા રહેનારા યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. આપણે ગ્રામ્ય વિસ્તારોમાં કે કોઈ એવા સાંસ્કૃતિક જે ધરોહર જે છે તેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈએ ત્યાં આવા જે પાળિયા એટલે કે ખાંભી ઊભી કરેલી આપણે જોઈએ છીએ કે જે
આ લડાઈ કે યુદ્ધમાં પોતે શહીદી બહોળી હોય અને લોકોની રક્ષા કરી હોય એની યાદમાં તેમને ખાંભી તરીકે ત્યાં સ્થાપિત એક સ્મારક તરીકે ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તો તેમના પણ પાડિયા બનાવવામાં આવે છે. આવા પાડિયાને સતીના પાડિયા કહે છે, એટલે કે આવા પાડિયા છે એને સતીના પાડિયા પણ કહેવામાં આવે છે. હવે મંદિરોની વાત કરીએ તો ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ, તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરોની સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકારો છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. તેમાં સૌથી પહેલા નાગર શૈલી, તો ઈસવીસન 5મી સદીમાં પછી ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. આ શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર, કોણાર્ક અને સૂર્ય મંદિર મોઢેરા ગુજરાતમાં આવેલું છે. તેનું તેમજ ખજુરાહોનું મહાદેવ મંદિર મધ્યપ્રદેશ વગેરે મંદિરોનો સમાવેશ નાગર શૈલીમાં જે મંદિરો છે તેમાં થાય છે. દ્રવિડ શૈલી, દક્ષિણ ભારતમાં જે વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે આપણે ઓળખીએ છીએ, તેને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જેમાં તામિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર, રાજરાજેશ્વરનું મંદિર તામિલનાડુ, મીનાક્ષી મંદિર મદુરાઈ, મહાબલીપુરમનું રથ મંદિર તામિલનાડુ વગેરે મંદિરોનો સમાવેશ દ્રવિડ શૈલીમાં થાય છે. અહીં મંદિરોના જે ચિત્રો આપેલા છે તે પણ તમે જોઈ શકો છો. જગન્નાથ મંદિર, બૃહદેશ્વર મંદિર અને હોયસળેશ્વર મંદિર કર્ણાટક. વેસર શૈલી તેમાં જોઈએ તો મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે. આ શૈલીના મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર હલેબિડુ કર્ણાટક અને ચેન્ના કેશવ મંદિર બેલુર કર્ણાટક વગેરે મંદિરોનો સમાવેશ આ શૈલીમાં થાય છે. તો અહીં જે આપણે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એ પાઠ જે છે તેની વિગતે સંપૂર્ણ ચર્ચા કરી અને હવે તેના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે બહુ થોડા છે પ્રશ્નો, અને એની સાથે સાથે જે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોની સાથે સાથે પણ નવમીમાં આપેલા એક વાક્યના જવાબો, વિકલ્પો, ખાલી જગ્યાઓ, ખરા ખોટા એ બધા પ્રશ્નો પણ તમારે વાંચવા અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે પાઠ્યપુસ્તકના એ તમારી બાકી નોટમાં લખો કે જેથી કરી અને આપણે આપણા અક્ષરો અને આપણું જે મસ્તિષ્ક છે તેને પણ સુધારી શકીએ, એટલે કે યાદ શક્તિ આપણે વધારી શકીએ, જેથી કરીને આપણે પરીક્ષામાં તે લખી શકાય. તો આ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે પાઠ્યમાંથી તમારે તમારી નોટમાં લખો. હવે પછીની વાત આવતા વિડીયોમાં જોશું. નમસ્કાર.